વિધાનસભાની ચૂંટણીના વાગી રહ્યા છે છે ત્યારે નેતાઓની શરૂ થઈ ગઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી ગુજરાતના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે આમ આદમી પાર્ટીથી દરવાની કોઈ જરૂર નથી ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા છે આમ આદમી પાર્ટી ઉપર તેમણે કરેલા પ્રહારને કારણે આમ આદમી પાર્ટી દ્વારા આશે પત્રકાર પરિષદ બોલાવી તેમણે જવાબ આપવાનો પ્રયાસ કરાયો હતો જેમાં કહેવાયું છે કે પ્રયોગ કરવાનું બંધ કરો તમામ મોરચે ગુજરાતને નુકસાન થયું છે આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ તોરઠિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ભાજપને પ્રયોગશાળા માની રહી છે તેમણે આ પ્રયોગશાળામાં કેવા કેવા અખતરા કર્યા છે તેની વાત લોકોને કરવી જોઈએ તેમણે કરેલા ખતરાને કારણે ગુજરાતને તમામ મોરચે નુકસાન થયું છે આમ આદમી પાર્ટી ખૂબ ઓછા સમયમાં દેશભરમાં પોતાની છાપ છોડી રહી છે લોકોને તેનામાં ભરોસો દેખાઈ રહ્યો છે તેને કારણે લોકો વિજય અપાવી રહ્યા છે ભાજપ ભલે અહંકારમાં આવીને નિવેદન કર્યું હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે અમે માત્ર નવ વર્ષના સમયગાળા દરમિયાન જ બે રાજ્યોમાં મજબૂત રીતે સત્તામાં આવી ગયા છે

અને એમણે આમ આદમી પાર્ટીને લઈને કેટલીક વાતો કરી એમણે એવું બતાવવાની કોશિશ કરી કે આમ આદમી પાર્ટી ભાજપ માટે કોઈ પડકાર નથી અને એમણે કેટલીક સીટો જે હમણાં છેલ્લા પાંચ રાજ્યોની અંદર ચૂંટણી થઈ એમાં ગણાવી એમાં એમણે ગણાવ્યું કે પંજાબ યુપીમાં ઉત્તરાખંડમાં ગોવામાં આમ આદમી પાર્ટીની ડિપોઝિટો ગઈ છે પણ એ ભૂલી ગયા કે એમણે પંજાબની અંદર ભારતીય જનતા પાર્ટીના શું હાલ થયા છે એ એમણે લોકોને કહેવાનું ભૂલી ગયા એમણે એવું કીધું કે આમ આદમી પાર્ટી જે છે એનાથી ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી તો પછી પંજાબની અંદર જે થયું એ પણ એમને કહેવું જરૂરી હતું એક વર્ષ પહેલાં સુરતની અંદર જે થયું સુરતના મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે ઉમેદવારો ભાજપના ઉમેદવારોની જે ડિપોઝિટ ગઈ છે એ પણ એ યાદ કરાવવાનું ભૂલી ગયા તો અમે કહેવા માગીએ છીએ કે આટલો અહંકાર સારો નથી તમારો પણ તમે જો ભૂતકાળ જોશો તો ઓગણીસો એકાવનમાં જ્યારે જનસંઘની સ્થાપના થઈ ત્યારથી લઈ ચોવીસ વર્ષ સુધી તમે માત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકો એવી પણ પોઝિશનમાં નહોતા અને સાથે સાથે તમારે પચીસ વર્ષ પછી તેત્રીસ વર્ષ પછી તમારી બે સાંસદની સીટો આવી હતી તો આટલો અહંકાર સારો નથી આમ આદમી પાર્ટી નાની હોઈ શકે અમે સ્વીકારીએ છીએ પણ અમે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવા માટે તૈયાર છીએ અને એ વાત જે છે એ અમે ત્યાં સુધી પહોંચાડવા માંગીએ છીએ